એક હતા નાના નાના ને કાળા રંગના કીડીબાઈ આ કીડીબાઈ પાસે તો એક નાનું સરખું ખેતર હતું આ કીડીબાઈનો તો એક નિયમ કે જ્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે ખેતરમાં વાવે ને પછી બારે માસ એ તો બેઠા બેઠા જે ચોમાસાની ઋતુમાં વાવ્યું હોય એ ખાય આ કીડીબાઈ તો રહ્યા ના ના એવા એટલે એમનાથી તો જાતે ખેતી થાય નહીં એટલે કીડીભાઈ તો જેવું ચોમાસું આવે ને એટલે મકોડાભાઈ પાસે દર દર ડર ડર દડ દર દર કરતા જાય અને મકોડાભાઈને કહે મકોડાભાઈ ખેતર ખેડો તો પહેરાવું સોના ના તોડો મકોડાભાઈ ખેતર ખેડો તો પહેરા મૂસો ના તોડો ને પછી તો મકોડા ભાઈ ડડ 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 કરતા કીડી બાઈના ખેતરે આવી જાય ને પછી તો મકોડા ભાઈ તો જે મંડે જે મંડે તે ઘડીક વારમાં જ આખું ખેતર ખેડી નાખે ખેતર ખેડાઈ ગયા પછી કીડીબાઈ તો ચાલતા ચાલતા ડડ 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 કરતા ચકા ભાઈ પાસે જાય અને ચકાબાઈને કહે ચકા બાઈ વે બાજરી દઈ સુપુરી મણ ચકા બાઈ વે બાજરી દઈ સુપુરી મણ ને પછી તો આ ચકલા ભાઈ ફ્ર ફર ફર કરતા કીડીબાઈના ખેતરે ચાંચમાં દાણા લાવી લાવીને આખું ખેતર વાવી આપે ખેતર વવાઈ જાય પછી કીડીબાઈ તો એમની નાની નાની આંખોથી ઊંચે આકાશ તરફ જુએ છે ત્યાં તો એમને આકાશમાં વરસાદનું વાદળ દેખાય છે કાળું કાળું એટલે કીડીબાઈ તો તરત જ બોલવા લાગે છે વાદળ તું જો વર્ષે પાણી બારે મહિના ગેર ઉજાણી વાદળ તું જો વરસે પાણી બારે મહિના ગેર ઉજાણી ને પછી તો વાદળ મન મૂકીને કીડીબાઈના ખેતરમાં વરસે છે પછી તો ખેતરમાં ધીમે ધીમે દિવસો જાય છે એમ બાજરો ઉગે છે ને બાજરો ભરેલા મોટા મોટા ડુંડા થોડાક જ દિવસોમાં

આગા રહેજો પારેવા અનાજ પૂરું દો ઉતરવા આ સાંભળીને બધા જ પારેવડા તો આગા જતા રહે છે હા દૂર જતા રહે છે ને પછી તો કોઈ કહેતા કોઈ પંખીડા અનાજ ચણતા નથી આ કીડીબાઈના ખેતરનું આમ ને આમ દિવસો પસાર થાય છે ને ને ખેતરમાં તો તો મજાનો તૈયાર થઈ જાય છે પછી બાળકો આ કીડીબાઈના ખેતરમાં તો ડુંડા વઢાય છે ને બધું જ વધાયેલા ડુંડા ખળે ઠલવાય છે બધું જ અનાજ ડુંડામાંથી છૂટું પડાય છે ને પછી તો ગાડા ભરી ભરીને બાજરો કીડીબાઈ ના ઘર ભેગો કરાય છે કોઠાર તો તો છલકાઈ જાય જાય છે છે આ કીડીબાઈ ખુશ ખુશ થઈ આમથી તેમ આમથી તેમ દોડા દોડી કરવા લાગે છે પણ તમને ખબર છે બાળકો આ આપણા કીડીબાઈ હતા ને એ કીડીબાઈ તો દિલના બહુ ઉદાર બીજાએ એમના ઉપર કરેલા ઉપકારનો બદલો વળે ને તો ને તો જ એમના જીવનને જમ્પ મળે બાકી એમને નિરાંત નહીં એટલે કીડી બાઈ તો ચાલ્યા મકોડાભાઈને બોલાવી લાવ્યા ને મકોડાભાઈને કહેવા લાગ્યા તારી મજૂરી કાળી બાજરાની ભરથાળી તારી મજૂરી કાળી બાજરાની ભરથાળી એટલે મકુડાભાઈ તો થોડી ભરીને બાજરી લઈ જાય છે પછી કીડી ભાઈ તું દર દરતા ચકલાભાઈ ને બોલે આવે છે અને ચકલાબાઈ ને કહે છે તારી મહેનત ગાણી ચોથા ભાગ નો તું ધાણી તારી મહેનત ગણી ચોથા ભાગ નો તું દાણી કીડીબાઈ તો આ ચકલાભાઈને ચોથા ભાગનો નો બાજરો આપીને રાજી રાજી કરે છે ને એટલામાં તો આકાશમાં વાદળા ઘેરાય છે કાળા કાળા ડિપાંગ વાદળા ને એમને જોઈ ને કીડીબાઈ તો કહેવા લાગે છે બધી તમારી દયા સુખમાં દિવસ ગયા બધી તમારી દયા સુખમાં દિવસ ગયા આ કીડી બાઈ તો કોઈને ભૂલતા નથી હા પેલા પારેવડા હતા ને જેમને એમણે આઘા રહેવાનું કયું હતું એ પારેવડાને તો આ કીડી બાઈ બારે માસ એમના આંગળે નોતરે છે ને ચણ નાખે છે ને પાછા આ પારેવડા માટે મીઠા અવાજે ગીત પણ ગાય છે પેટ તમારું ઠરશે તો સૌની મહેનત ફળશે ચણો પારેવા ચણો પેટ તમારું ઠરશે તો સૌની મહેનત ફળશે ચણો પારેવા ચણો ચણો પારેવા ચણો આમ આ બધા તો ભેગા મળીને દર ચોમાસે આ કીડીબાઈ નું ખેતર વાવે છે ને પછી તો બારે બસ મજા મજા કરે છે વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોડી નીંદર આવી પહોંચી કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ વાઘની હું માસી ને ઉંદરનો હું કાળ ઘી દૂધ વિના ન ખાવ કદી હું મોળો માર તો બોલો બોલો બાળકો કોણ છું હું આવો ખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમઃ